તો રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક બંધ કરાય છે. 2 દિવસથી લસણની આવક બંધ કરવામાં આવી. અછતને કારણે ખેડૂતોને લસણના પૂરતા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને મળી રહ્યો છે માણદીઠ 2000 થી 2600 રૂપિયાનો ભાવ. ને આ જ ભાવ કાયમ રહે તો ખેડૂતો માટે સારા સમાચાર રહેશે. ગત વર્ષે 150 થી 200 રૂપિયા પ્રતિમણ લસણનું વેચાણ થયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર છે તે લસણની ઓછી આવકના કારણે છે તે ભાવમાં વધારો છે તે જોવા મળે છે. ખેડૂતોને આજે લસણના ભાવ છે તે 2000 થી વધારે રૂપિયા છે તે મળી રહ્યા છે. 20 મણે છે તે 2100 થી લઈને 2200 રૂપિયા સુધી ખેડૂતોને લસણનો ભાવ છે તે મળી રહ્યો છે. ખાસ કરીને લસણની અછત હોવાના કારણે છે તે આ વખતે ખેડૂતોને પૂરતો ભાવ છે તે મળી રહ્યો છે. ગત વર્ષે 100 અને 75 રૂપિયા સુધી લસણ છે તે વેચાયું હતું, પરંતુ આ વખતે ખેડૂતોને માલની અછત હોવાના કારણે છે તે પૂરતો ભાવ છે તે મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. શું કહેશો, આજે યાર્ડની શું પરિસ્થિતિ છે, કેટલા લસણની આવક છે, શું ભાવ મળી રહ્યો છે? જનરલ યાર્ડમાં અત્યારે આવક ઓછી છે, એનું કારણ છે કે 4 દિવસથી આવક બંધ કરી. અહીં માલ જાજો પડ્યો તો એ ખૂટી ન જાય એટલા માટે યાર્ડના સત્તાધીશો એમ કીધું કે જૂનો માલ આજે છે આવકનો, એ પડતર માલ વેચાઈ જાય પછી નવો આવક ચાલુ કરશું. એટલા માટે જે આ માલ પડ્યો છે એ આજે 50-75 રૂપિયા જેવું, 100 રૂપિયા જેવું બજારે સારું છે. ઊંચામાં વેચાણું 2200 રૂપિયા સુધી, 1750 થી માંડી પછી જેવો માલ એ પ્રમાણે ભાવ મળે છે. અગાઉ કેટલી આવક હતી ને અત્યારે કેટલી આવક છે? માલ અછત થવાનું કારણ શું? અછત તો આમ જનરલી વાવેતર જ ઓછા છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં. પાણી નહોતા એટલે એને કારણે થોડા વાવેતર થયા છે. ખેડૂતો પાસે જે માલ હોવા જોઈએ એ નહોતા, પાણી નહોતું એને કારણે. બાકી કોઈ ઓમ બીજી માલની અછત નથી. ચોક્કસથી આ વખતે ઉત્પાદન છે તે ઓછું થયું છે. આપ ક્યાં ગામથી આવો છો, ક્યાંથી તમે લસણ લઈને આવ્યા છો, શું તમને ભાવ મળ્યો? હું ધ્રમમાંથી આવું, ખેડૂત જ છું. આજે મારું લસણ વેચાણું 2022 રૂપિયામાં, પણ હકીકતમાં કાંઈ આ કાંઈ ખેડૂત માટેનો બહુ ઊંચો ભાવ ન કહેવાય. જે આ લસણ મેં વાયું ત્યારે મેં 100 રૂપિયાનું મણ લઈને વાયું, ત્યારે હું દશા થઈ છે કોઈ પણ ખેડૂતની. એમ પબ્લિક બધા ઉપાડે, આજના ખેતીવાડીના ખર્ચા મુજબ આ ભાવ તો રેગ્યુલર છે. કઈ ખેડૂતમાં કઈ મોટી કમાણી નથી થઈ ગઈ. તો કેટલો ભાવ મળે તો તમને પૂરતું વળતર મળ્યું કહેવાય? 2200 થી 3000 તો કાયમીના માટે રેગ્યુલર. હું કહું છું ને કે મેં આ જયારે લસણ વાવ્યું ત્યારે 100 રૂપિયાનું મણ લઈને વાવેલું હે, વેચાતું નહીં. એ જ લસણના અત્યારે મારે 2000-2200 ઉપજ્યા. તો કાયમ આ જ રીતનો ભાવ રહે તો ખેડૂતોને સારું કહી શકાય. કાકા તમે ક્યાં ગામથી આવો છો, કેટલું લસણ કેટલું વાવ્યું હતું ત્યારે, વાવેતર ની અંદર કેટલો ખર્ચો થયો અને હવે ઉત્પાદનમાં તમને કેટલા રૂપિયા મળ્યા? ફોર વરસાદ નહોતા એટલે પાણી નહોતું છીડ્યા એટલે બી સાચું હતું, પણ ખર્ચો સીડ્યો બહુ. તો પાણી નહોતું એટલે વેસાથી ટાંકા નાખીને પાઈ નાખ્યું હતું, વાડીમાં ટાંકા નાખીને સેલા પણ પાયા હતા. ખર્ચો એટલે વધારે ખર્ચો રહ્યો હતો. બી નો ખર્ચો તો બહુ સસ્તો હતો, પણ આ ભાવ છે ને, આ ભાવ અમને જળવાઈ ગયે ને તો ખેડૂતને ખર્ચ ઉપડે કાયમી ને માટે. ચોક્કસથી કાયમ ને માટે આ જ ભાવ રહે તો ખેડૂતોને પોસાય તેમ છે. શું કહેશો, આજે લસણની શું પરિસ્થિતિ છે રાજકોટ યાર્ડની અંદર? રાજકોટ યાર્ડની અંદર લસણની આવક છેલ્લા 2 દિવસથી બંધ કરવામાં આવી હતી. અહીં ટ્રાફિકના હિસાબે ઉતારવાની જગ્યા નહોતી એટલે જે કાંઈ પડતર ને અંતે સાફસૂફ થયા પછી આજે બપોર પછી નવી આવક ચાલુ થશે. એના હિસાબે આવક ઓછી છે. શું કહેશો, કેટલો ભાવ મળે છે, આ જે ભાવ મળે છે તે યોગ્ય છે કે નહીં? આ જે કઈ અત્યારે આ સાલ જે ભાવ મળે એ ખેડૂત માટે યોગ્ય છે, પણ 2 વર્ષના જે ખાધનો કમ્પેરિઝનમાં જે આપણે હિસાબ કરીએ તો આ વર્ષે એના સિંગામેડ માન ભેગા થાય આ ભાવમાંથી. ગયા વર્ષની શું પરિસ્થિતિ હતી, ગયા વર્ષે કેટલા રૂપિયા લસણ વેચાતું હતું? ગયા વર્ષે 3.5 રૂપિયાથી લગાડીને 7 રૂપિયા કિલો લસણ વેચાતું હતું. એની આગલી સાલે પણ આ જ પરિસ્થિતિ હતી. જો મવાની અંદર કારખાના વાળા ન હોત તો ખેડૂતો એ લસણ છે ને બજારમાં ને આ ખેતીમાં ડાંટવાનો વારો આવે. શું માનો છો, આ વખતે વરસાદ પણ સારો થયો છે તો હવે આ વખતે લસણનું વાવેતર ઉત્પાદન કેવું થશે? વરસાદ ગમે એટલો સારો થાય, જે ખેડૂત પાસે પાણી રોકવાની સ્ટોરેજ શક્તિ મર્યાદિત છે. જે પોલિસી ગવર્મેન્ટની હોવી જોઈએ પાણી રોકવાની, જે ડેમ નવા બનાવવા જોઈએ, છેલ્લા 20 વર્ષથી આ કોઈ ડેમ સૌરાષ્ટ્રની અંદર નવો બન્યો નથી. જે કાંઈ પાણી પડ્યું એ અનહદ પડ્યું પડે એ બધું દરિયામાં વહી ગયું. જો આ પાણીને 20% રોક્યું હોત ને તો 3 વર્ષ ખેતીને પાણી આ 20%માંથી પૂરતું મળતું રહે જો સરકારે આ યોજના પહેલા બનાવી હોત તો. સાચી વાત છે. અન્ય એક ખેડૂત છે, તેમની સાથે વાત કરીએ. તમે કયા ગામથી આવો છો ને કેટલું લસણ લઈને? લતીપરથી.
શું પરિસ્થિતિ છે, કેટલો ભાવ મળે છે, વાવેતરમાં કેટલું ખર્ચ થયો? ભાવ 2000 થી 1500 મળે છે ભાવ. આ 2000 થી 3500 રૂપિયાનો ભાવ રહેવો જોઈએ તો ખેડૂતને સારું વળતર મળે અને ખેડૂત જોશથી વાવી શકે અને સારું વાવેતર થાય. ગઈ સાલ આમ તો મિલવારને આપ્યા હતા પણ બકરાને ખવડાવવા યોગ્ય હતું, અહીંયા લઈ આવતા હતા ખેડૂત, પણ એનું ભાડું જ માન માન થતું હતું, 3 થી 3.5-4 રૂપિયાનો કિલો ઉપજતું હતું. તો આ ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય, કારણ કે 2 વર્ષ સુધી ખેડૂતોને લસણના ભાવ નહોતા મળ્યા, 3જા વર્ષે ભાવ મળે તો સારી વાત છે કે શું? આ સારી વાત છે, પણ 2 વર્ષ પાયમાલ ખેડૂત થઈ ગયા હતા, એનું જ વળતર આ વર્ષે મળ્યું એમ. બાકી ખેડૂતને આમાં પૈસા ન વધે જે વાવતા હોય એવી રીતે. આના બજાર રહે 2000 થી 3500 રૂપિયા તો ખેડૂતને સારામાં સારા પૈસા મળે અને ગુજરાતનું ખેડૂત ચલાવી શકે. ચોક્કસથી તો છેલ્લા 2 દિવસથી રાજકોટ યાર્ડની અંદર છે તે લસણની આવક છે તે બંધ કરવામાં આવી છે અને ખાસ કરીને લસણના 2000 થી લઈને 2500-3000 સુધીનો ભાવ છે તે ખેડૂતોને મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે એક માંગ પણ કરવામાં આવી છે કે જે છેલ્લા 20 વર્ષની અંદર સૌરાષ્ટ્રની અંદર કોઈ એક પણ નવો ડેમ છે તે બાંધવામાં નથી આવ્યો, જો પાણીનો સંગ્રહ છે તે કરી શકાય તો ક્યાં ક્યાં ખેતીમાં પાણી છે તે ઉપયોગમાં પણ લાવી શકાય તેવી પણ માંગ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યારે હાલની સ્થિતિની અંદર બજારમાં જે લસણનો ભાવ મળી રહ્યા છે તે કાયમને માટે જો મળી રહે તો ખેડૂતોને સારા સમાચાર કહી શકાય, પરંતુ હાલમાં જે ભાવ મળી રહ્યો છે તે ભાવ કાયમને માટે રહે તેવી પણ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, Zee24 કલાક રાજકોટ.